नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशन कैम्पस गोंडल। आज आप विषय कलसोर स्वापोथी अंदर पाठ सात एक छलांगे दरियो कूदो जेना विषे आप आग जोई चूक्या छे। पाना नंबर 24 सुधी अभ्यास कर्यो छे। आज आप पाना नंबर 25 पर प्रश्न नंबर 11 नीचेना प्रश्नना उत्तर माटे साचो विकल्प पसंद करी राइट करो तेना विषे अभ्यास करीशुं। एमां पहेलो प्रश्न छे, चार पांच माणसो हनुमानने सानाथी बांधीने लावे छे, तो ए दोरડાથી, સાકળથી, વેલાથી કે કપડાથી? તો હનુમાનને દોરડાથી બાંધીને લાવે છે, તો દોરડાવાળા બોક્સની અંદર આપણે રેડની નિશાની કરીશું। પછી બીજું, હનુમાને અશોક વાટિકાના કેવા ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા હતા? તો નાના ઝાડ, મોટા ઝાડ, લીલા ઝાડ કે સૂકા ઝાડ? તો અશોક વાટિકાના કેવા ઝાડ ઉખેડ્યા હતા? તો કે સૂકા ઝાડ। પછી છે પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે, સૈનિક કે કહ્યું કે તે મુજબ વાનર ખાલી જગ્યાથી આવ્યો છે, પરદેશ કે દરિયાપાર? તો એમાં શું આવશે? દરિયાપાર। તો આપણે દરિયાપાર નીચે લીટી કરીશું અને બે લીટીને ટચ કરીને દરિયાપાર। પછી બીજું, મહારાજ આ માણસે આખી ખાલી જગ્યા ખેદાન મેદાન કરી નાખી છે, તો ઓપ્શન શું આપ્યું છે એમાં બોક્સ કાઉન્સની અંદર, અશોક વાટિકા કે કમલ વાટિકા? તો હનુમાનજીએ શું કર્યું હતું? અશોક વાટિકા આખી ખેદાન મેદાન કરી હતી, તો આપણે ખાલી જગ્યામાં લખીશું અશોક વાટિકા। પછી છે પ્રશ્ન નંબર 13, વાક્ય ખરા છે કે ખોટા તે રાઈટ કે રોંગની નિશાની કરીને જણાવો। પહેલું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા, તો કે સાચું। પછી બીજું, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું, તો કે સાચું। પછી ત્રીજું, રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી, તો શું આવશે? ખોટું। પછી છે ચોથું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી, તો કે સાચું। પાંચમું, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો કે સાચું। છઠ્ઠું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું, તો કે ખોટું। પછી સાતમું, પૂંછડીને લીધે હનુમાનજીનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, તો કે સાચું। પછી આઠમું, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠો હતો, તો કે સાચું, હનુમાન છે તે રાવણ કરતાં ઊંચા આસને બેઠા। પછી છે નવમું, હનુમાને સળગતા ગોદડા નાખીને લંકાના મહેરમાં ઠેર ઠેર આગ લગાડી, તો કે ખોટું। હવે છે પ્રશ્ન નંબર 14, વાક્ય કોણ બોલે છે તે લખો। એમાં છે પહેલું વાક્ય, મહારાજની જય હો, આવું વાક્ય કોણ બોલે છે? તો કે દરવાન બોલે છે। પછી બીજું, અરે આ કોણ છે, નથી માણસ કે નથી વાંદરો, આવું કોણ બોલ્યું હતું? તો કે રાવણ બોલે છે। પછી ત્રીજું, મહારાજ આ બહુ તોફાની છે, તો કોણ બોલે છે? સૈનિક બોલે છે। પછી
પછી છે ચોથું, મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. આવું કોણ બોલે છે? તો કે હનુમાન બોલે છે. પછી પાંચમું, એમને જેલમાં ન પુરાય, એવું કોણ બોલ્યું હતું? તો એક મંત્રી બોલે છે. એક મંત્રી બોલે છે. પછી છઠ્ઠું, મને આસન પર બેસતા આવડે છે, તો એવું કોણ બોલ્યું હતું? હનુમાન બોલે છે. પછી છે સાતમું, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એવું કોણ બોલ્યું? તો કે રાવણ બોલે છે. રાવણ બોલે છે. પછી છે નવ આઠમું, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો, આવું કોણ બોલ્યું હતું? તો કે રાવણ બોલે છે. રાવણ બોલે છે. પ્રશ્ન નંબર 15, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તો પહેલું, હનુમાને વાનર શબ્દનો શો અર્થ કર્યો? તો લખો, વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, વાનર એટલે થોડો વાનર જેવો મનુષ્ય, વાનર એટલે થોડો વાનર જેવો મનુષ્ય. પછી બીજું, હનુમાને મૂળમાંથી ઉખેડી નાખેલા ઝાડ કેવા હતા? તો લખશું આપણે, હનુમાને મૂળમાંથી ઉખેડી નાખેલા ઝાડ સૂકા હતા. કેવા હતા? તો કે સૂકા હતા. પછી છે પ્રશ્ન નંબર 16, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં તમને જવાબ આપેલો જ છે. પછી છે પ્રશ્ન નંબર 17, નીચેના વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. હવે એમાં છે પહેલું, હું મારી જાતે આ સભામાં નથી આવ્યો, તેવું કોણ બોલ્યું હતું? રાવણ, સૈનિક કે હનુમાન? તેવું કોણ બોલ્યું હતું? તો કે હનુમાન. પછી બીજું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી, સૈનિક, હનુમાન કે મંત્રી? તો કોણ બોલ્યું હતું? તો કે હનુમાન. પછી ત્રીજું, આ વાનરનો ગર્વ ઉતારવો જ પડશે, તો રાવણ, સૈનિક કે મંત્રી? તો કે રાવણ. પછી ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ, રાવણ, સૈનિક કે હનુમાન? તો કોણ બોલ્યું હતું? તો કે હનુમાન. પછી પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી,
रावण सैनिक के हनुमान? तो के रावण। पछी छे छठू, ले आ तेल गाभा पर रेड़ी दे, रावण सैनिक के हनुमान? तो के रावण। सातमू, हवे तो रावण नु आसन पण सळगावू, रावण मंत्री के हनुमान? तो के हनुमान। पछी आठमू, ओ बाप रे, आवड़ी मोटी पूछ, मने तो बीक लागे छे, रावण सैनिक के मंत्री? तो के सैनिक। पछी नवमू, मारी बात मानी होत तो आग ना लागत, लागी होत, रावण मंत्री के हनुमान? तो के मंत्री। पछी अग्यारमू, रावणे हनुमान साथे, सॉरी दसमू, भागो भाई भागो, दरियामां भागो, आ वानर तो आखू गाम सड़गावी देशे, रावण सैनिक के मंत्री? तो के सैनिक। पछी अग्यारमू, रावणे हनुमान साथे ए सारूं न कर्युं, विभीषण इंद्रजीत के शूरपंखा? तो त्यां आवशे विभीषण। पछी बारमू, तमे सीताने छोड़ी दो, सैनिक मंत्री के मंदोदरी? तो के मंदोदरी। હવે છે પ્રશ્ન નંબર 18, જે આપણે પાઠ્યપુસ્તકમાં લંકા સળગી એનું ગીત ગાયું હતું, એની કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખવાની છે। લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તો ત્યાં આવશે તેલ પણ તારું, ગાભા તારા, ત્યાં લખો તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી, પછી સળગ્યા મહેલોને સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજારે પણ સળગી ગઈ, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। હવે છે પ્રશ્ન નંબર 19, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો। હવે છે પેલું, ગીતમાં કોની લંકા સળગી જવાની વાત કરવામાં આવી છે? તો કંસની, રાવણની, સુગ્રીવની કે વાલીની? તો કોની લંકા સળગી જવાની વાત છે? રાવણની। પછી બીજું, લંકાને કોણે સળગાવી હતી? લક્ષ્મણે, રામે, હનુમાને કે રાવણે? તો કોણે સળગાવી હતી? તો કે હનુમાને। ચાલો, અહીંયા પેજ નંબર 27 પૂર્ણ થાય છે। આજના લેક્ચરમાં આપણે પાના નંબર 25, 26 અને 27 જોયું, પાના નંબર 28 છે તે આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર ને બાળકો? સરસ, તો ત્યાં સુધી બધા બાળકો વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલથી સ્વાપોથીમાં લખી લેશે, બરાબર ને બાળકો? સરસ, તો ત્યાં સુધી દરેક બાળકને જય મામાદેવ, આવજો।